ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે એની બાબતે સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે તેઓએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છુપી ક્રાંતિકારી સંસ્થા એટલે કે હિડન રિવોલ્યુશનરી એક્ટિવિટીની સ્થાપના કરી લીધી. પહેલું વિધાન તો સાચું છે, બિલકુલ પહેલું સાચું છે. બીજી વાત કરીએ, તેઓએ રેલવે, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી મિલકતને નુકસાન કરવાની અને સરકારી અમલદારોની હત્યા કરવાની વ્યાપક યોજના ઘડી. તો બીજું વિધાન પણ સાચું છે. એમને આની માટે જે છે એ રેલવે લૂંટવાનું કાર્ય, પોસ્ટ ઓફિસને એ બધાને લૂંટવાનું કાર્ય, સરકારી મિલકતને લૂંટવાનું એ બધું કાર્ય એમને કરેલું હતું, તો એ વાત સાચી છે. ત્રીજું વાત કરીએ કે 1980માં એમને ફાંસીની સજા થઈ લીધી, તો આ વાત ખોટી છે. ત્રીજું વિધાન ખોટું છે. પહેલું અને બીજું જે છે એ સાચું આપેલું છે. વાસુદેવ બળવંત ફડકે વિશે થોડી વાત કરીએ, તો વાસુદેવ બળવંત ફડકે જે છે એને ફાધર ઓફ ઇન્ડિયન આર્મડ રિબેલિયન, ભારતીય જે સશસ્ત્ર બળવો થયેલો હતો આર્મડ એટલે કે હથિયારો સાથે. પહેલાં ભારતીયો, મેં તમને શું કીધું, 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ, પરંતુ પહેલાં બધા લોકો હતા મોડરેટ હતા. મોડરેટનો મતલબ શું? PPP એટલે કે પ્રેયર, પિટિશન અને પાસિંગ રિઝોલ્યુશન, ત્રણ પી ઉપર જ એ કાર્ય કરતા હતા, એટલે કે પ્રાર્થના કરવાની, પિટિશન કરવાની, આ બધું કરવાનું. પરંતુ અમુક એક યુવાન વર્ગ નીકળ્યો, એણે એમ કીધું કે પ્રાર્થના કરવાથી કાંઈ સ્વરાજ મળશે નહીં, પ્રાર્થના છોડો, એની માટે તો આપણે હથિયારો ઉઠાવવા પડશે, હથિયારો, બંદૂક લઈ લો, તલવાર બળવા લઈ લો, અને હાલો અંગ્રેજો આમે છે લડવાનું ચાલુ કરી દે. એટલે કે આર્મડ રિબેલિયન, સશસ્ત્ર બળવો, હથિયાર લઈ અને શસ્ત્રો સાથેનો બળવો. એના પિતા એવો સૌપ્રથમ સશસ્ત્ર બળવો ચાલુ કરવાવાળો વ્યક્તિ જો કોઈ હોય ને તો એ વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત ફડકે એણે બધાને કીધું કે આ બધું પ્રેયર કરવાથી, પ્રાર્થના કરવાથી કાંઈ ન થાય, હથિયાર બથિયાર ઉઠાડો, ભાલા અને ધારિયા અને બંદૂક ને બધું લેતા હો અને આપણે જે છે એ સશસ્ત્ર બળવો કરશું. તો એના પિતા કહેવાય છે આ વિધાનવાળા વાક્યમાં, કે એમાં બીજા એકદમાં પૂછાઈ શકે છે. ફડકે વોઝ મૂવડ બાય ધ પ્લાઇટ ઓફ ઓન ધ ફાર્મિંગ કમ્યુનિટી એન્ડ બિલીવ દેટ સ્વરાજ વોઝ ધ ઓનલી રિમેડી ફોર ધીસ ઇલ્સ. વાસુદેવ બળવંત ફડકે જે છે ને એને ખેડૂત લોકોના અથવા ખેડૂત લોકોની જે પ્લાઇટ, વેદના હતી ને, એનાથી ઘણું નુકસાન થયું હતું, ઘણું દુઃખ થયેલું હતું. અંગ્રેજો ખેડૂતોનું ઘણું શોષણ કરતા હતા, એ વાસુદેવ બળવંત ફડકેને ગમ્યું નહીં અને એની વિરુદ્ધમાં જે છે એણે આ બધું કાર્ય કર્યું. અને એણે કોળી સમાજ, ભીલ સમાજ, મહાર, માંગ, રામોસી અને ધાંગર આ બધી કમ્યુનિટીને ભેગી કરી અને એણે કીધું કે આપણે એક ગ્રુપ બનાવીએ. કયું ગ્રુપ? તો કે રિવોલ્યુશનરી, ક્રાંતિકારી કરવા માટેનું ગ્રુપ. અને એણે કીધું આ ગ્રુપને શું નામ આપ્યું? રામોસી ગ્રુપ નામ આપ્યું. રામોસી, પ્રશ્ન આ પણ પૂછે છે કે રામોસી બળવો હતો, રામોસી રિવોલ્ટ, એની અંદર વાસુદેવ બળવંત ફડકે ભાગ લીધો હતો? તો બરાબર, સાચી વાત, એ એના હેડ હતા, એના હેડ હતા. એને આ ગ્રુપ બનાવ્યું અને કીધું કે હવે આપણે શસ્ત્રો ઉપાડો, હથિયારો ઉપાડો, બંદૂક, ભાલા, ધારિયા બારિયા લઈ લો, અંગ્રેજો અમે લડવા જવાનું છે અને આ લડવાનું ચાલુ કર્યું. તો ગ્રુપ સ્ટાર્ટેડ ઇન આર્મડ સ્ટ્રગલ, હથિયારી સ્ટ્રગલ જે શરૂ કર્યું, ઓવરથ્રો કોલોનિયલ ગવર્મેન્ટ એટલે કે આ જે કોલોનિયલ સરકાર હતી, અંગ્રેજ સરકાર, એને હાંકી કાઢવી છે. અને એમણે રેડ મારતા હતા એટલે કે લૂંટ કરતા હતા. કોણ? વેલ્થી યુરોપિયન બિઝનેસમેન, જે ઊંચા વેલ્થી એટલે કે પૈસાવાળા, અમીર યુરોપિયન જે બિઝનેસમેન હતા, વેપારીઓ, એની પાસેથી પૈસા બૂચ મારતા હતા, એમની લૂંટ ચલાવતા હતા. અને એની માટે એમાંથી જે પૈસા મળે ને એ પૈસાનો ઉપયોગ કરીને હથિયાર ખરીદતા હતા અને આર્મડ રિબેલિયન, સશસ્ત્ર બળવો જે છે એ કરતા હતા. ફડકે કેમ ટુ પ્રોમિનન્સ વહેન હી ગોટ ધ કંટ્રોલ ઓફ ધ સિટી ઓફ પુણે. એકવાર તો એ એટલા સમય સુધી પહોંચી ગયા કે પુણે શહેરનો આખો આખો કંટ્રોલ જે છે એ એની પાસે આવી ગયો, એની પાસે આવી ગયો. અ ફ્યુ ડેઝ આફ્ટર કેચિંગ કોલોનિયલ સોલ્જર્સ ઓફ ગાર્ડ ડ્યુરિંગ ધ સરપ્રાઇઝ એટેક, વાસુદેવ બળવંત ફડકે જે ટુકડી બનાવેલી હતી ને, એમને પુણેના જે સૈનિકો હતા, કોલોનિયલ સોલ્જર, એ બધાને બંદી બનાવી લીધા અને આખા પુણે શહેરનો કંટ્રોલ જે છે થોડા દિવસ માટે પોતાની પાસે લઈ લીધો. તમે વિચાર કરો કે આટલી બધી સિક્યોરિટીની વચ્ચે તે કેટલું ખતરનાક વસ્તુ કહે, એને પોતાની અંતર્ગત લઈ લીધો. આ જે છે એનું ફોટો, પુતળું જે છે એ પણ મૂકેલું છે. 4 નવેમ્બર 1845 અંદર એનો જન્મ જે છે એ આ સિરધોન વિલેજની અંદર થયેલો હતો. સિરધોન ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રની અંદર પનવેલ તાલુકાની અંદર, પનવેલ અત્યારે જે છે એ મહારાષ્ટ્રના રાયગઢની અંદર આવેલું છે. બરાબર, સિરધોન જગ્યા જે છે યાદ રાખેલી છે, સિરધોન જગ્યા જે છે એ પ્રશ્ન જે છે એકવાર પૂછાઈ ગયેલો છે. એટલે સિરધોન, એઝ એ ચાઇલ્ડ હી પ્રિફર્ડ લર્નિંગ સ્કિલ્સ ઓફ રેસલિંગ, બાળપણમાં તેણે રેસલિંગ એટલે કે કુસ્તી, રાઇડિંગ ઓવર હાઈસ્કૂલની આ બધી વસ્તુ જે છે એ બાજવાનું, લડવાનું એ બધું એની ટ્રેનિંગ, તાલીમ જે છે એ મેળવી દીધેલી હતી. પછી વાત કરીએ કે હી મૂવડ ટુ પુણે એન્ડ ટુક ધ જોબ એઝ અ ક્લર્ક વિથ મિલિટરી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. મિલિટરી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે છે ક્લર્કની જોબ જે છે એ મેળવી લીધી, મિલિટરી એકાઉન્ટમાં, મિલિટરી ડિપાર્ટમેન્ટમાં હતો એટલે એને એ બધી પણ ધીરે ધીરે ખબર પડી ગઈ હતી. પરંતુ પછી આગળ જતાં એણે આ નોકરી જે છે સરકારી નોકરી એ છોડી દીધેલી હતી. ક્રાંતિવીર લહોજ વસ્તજ સાલ્વે અ ધેન પ્રોમિનેન્ટ સોશિયલ ફિગર બેઝડ ઇન પુણે વોઝ હિઝ મેન્ટર. આ જે ક્રાંતિવીર હતો લહુજી વાસ્તાદ સાલ્વે, એનાથી એ પ્રભાવિત થયેલા હતા. અને પછી ખબર પડી કે આપણે આ નોકરી બોકરી છોડી અને આ ભારતની સ્વતંત્રતા માટેનું કંઈક કાર્ય કરવી. સાલ્વે શું હતો? સાલ્વે એક એક્સપર્ટ રેસલર હતો એટલે કે કુસ્તીબાજ હતો. અને એણે એને તાલીમ આપી, ટ્રેનિંગ આપી કે બાજવાનું કે એમને કુસ્તીની. અને આમાં તે પહેલેથી નાનપણથી તેને એ રસ હતો બાજવાનો, કુસ્તીનો. અને એનો પછી સાલ્વે જે છે ને એ માંગ કમ્યુનિટીથી બિલોંગ કરતો હતો. અને માંગ કમ્યુનિટી જે છે એ સમય અનટચેબલ હતી. અનટચેબલ એટલે કે અસ્પૃશ્ય કમ્યુનિટી હતી એટલે કે જે ઉચ્ચ વર્ગના લોકો, ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ગના, એ આમને ટચ નહોતા કરતા. એમને કહેતા જો અમે તમને ટચ કરીએ તો અમે અપડાઈ જઈએ. એટલે થોટ ફડકે
ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગેટિંગ બેકવર્ડ કાસ્ટ ઇન ટુ મેઇન સ્ટ્રીમ ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ. એટલે ફડકેએ પણ વિચાર્યું કે આપણે આ કાસ્ટ જે અનટચેબલ જે છે એ મુદ્દો સાથે સાથે સામાજિક બાબત પણ આવી જાય અને અંગ્રેજો સામે લડવાનું પણ આવી જાય. એટલે આ બધી વસ્તુ ચાલુ કરેલ હતી. ઇટ વોઝ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ફડકે બિગેન એટેન્ડિંગ. અને બીજી વાત કરીએ તો ફડકે હતો વાસુદેવ બળવંત ફડકે, એણે મહાદેવ ગોવિંદ રાંડે એના વિચારો એના લેક્ચર ભરવાનું પણ ચાલુ કરી દીધું. અને મહાદેવ ગોવિંદ રાંડે કોણ છે? તો આ તો પ્રાર્થના સમાજના વ્યક્તિ છે. અને આ કોણ? તો કે પ્રાર્થના સમાજ તો તમને ખ્યાલ હશે કે પ્રાર્થના સમાજે તો સોશિયલ ઇવિલ સામાજિક કુરીતિઓને કાઢવા માટેની વાત કરી હતી. એ લોકો પણ આ અનટચેબિલિટી અસ્પૃશ્યતાને નાશ કરવાની વાત કરતા હતા. આ પ્રાર્થના સમાજવાળા તો જે નીચલી વર્ગના જાતિ હોય એની સાથે બેસીને ભોજનને એવું બધું પણ કરતા હતા. એ બધું મેં તમને સમજાવ્યું છે. તો એના કારણે વાસુદેવ બળવંત ફડકેમાં એ પણ કહ્યું કે સામાજિક પરિવર્તન પણ લાવવું પડશે. આ બધું તો હિંજા અંગ્રેજોને તો બહાર કાઢવાના છે, પરંતુ ભારતની અંદરને અંદર જે અમુક ઉચ્ચ વર્ગના લોકો જે છે એ નીચેના વર્ગનું શોષણ કરે છે, એનું એક સમાધાન કરવું પડશે. એટલે વાસુદેવ બળવંત ફડકે એ કારણે બે યુદ્ધ જે છે એ ચાલુ કર્યા, સમાજની અંદર સોશિયલ બાબતોની અંદર રહી તે અને અંગ્રેજોની સામે લડવા. વાસુદેવ બળવંત ફડકે જે છે એણે ઐક્ય વર્ધિની સભાની સ્થાપના કરેલી હતી. બીજી વાર પ્રશ્ન પૂછાઈ જશે, ઐક્ય વૈધિની સભા, ઐક્ય વર્ધિની સભા કોની માટે? તો કે યુવાનોને ટ્રેનિંગ તાલીમ આપવા માટે. વાઇલ વર્કિંગ એઝ અ ક્લાર્ક, એક જ્યારે ક્લાર્ક તરીકે કામ કરતો હતો ત્યારે એની માતા જે છે એનું મૃત્યુ થઈ ગયું હતું. કેમ? કારણ કે અંગ્રેજો જે છે એને રજા જ મંજૂર ન કરી, એની રજા ન મંજૂર કર્યું, પછી એણે રજા રાજીનામું આપી દીધું હતું. મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી હતી ને મહારાષ્ટ્ર, એની સાથે પણ એને કો ફાઉન્ડિંગ જે છે ભાગીદારીને એ બધું નોંધાવેલું હતું. આજે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એની જે પુસ્તક હતી, નોવેલ હતી આનંદમઠ, એ આનંદમઠની અંદર પણ એમણે વાસુદેવ બળવંત ફડકેની ઘણી બધી વાતો, એની જે સાહસિક બાબતો જે છે, એમણે જે યુદ્ધને એવું બધું કરેલું હતું, આ બધી વસ્તુ કરેલી હતી, એના વિશે ઘણી બધી વાત જે છે એમને એ પુસ્તકની અંદર પણ લખેલી છે. ભારતે 1984 ની અંદર એમના નામનો ઇન્ડિયન પોસ્ટલ સ્ટેમ્પ જે છે 50 પૈસાનો એ પણ રજૂ કરેલો હતો.